પૂર્વ સીએમ વિજય રૂપાણી સાથે સંદેશ ન્યૂઝ દ્વારા એક મહત્વપૂર્ણ વાતચીત કરવામાં આવી છે જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે સંદેશ ન્યૂઝે ખાસ વાત કરી હતી વિજય રૂપાણીની સાથે અને પરષોત્તમ રૂપાલાના સમર્થનની અંદર રૂપાણીએ જે નિવેદન આપ્યું છે પાંચ લાખની લીડથી રૂપાલા રાજકોટમાં જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે છે શું કહેશો આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે કઈ રીતે જોઈ રહ્યા છો આજે પુરુષોત્તમ રૂપાલા સાથે તમે પણ હતા અને ઝંડો પણ ફરકાવ્યો છે સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું અમને ગૌરવ છે કાર્યકર્તાના નાતે કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી આજે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે અનેક રાજ્યોમાં પણ ભાજપની સરકારો સારું કામ કરી રહી છે પંચાયતોમાં નગરપાલિકાઓમાં સહકારી ક્ષેત્રમાં ચારે તરફ કમર છવાયેલું છે અને દેશની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી લીધી છે જનસંઘની સ્થાપના થઈ ત્યારે બહુ થોડા લોકોએ સ્થાપના કરી હતી આજે એ વટવૃક્ષ બન્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પણ સરકારે ખૂબ સારા કામો કર્યા છે દસ વર્ષમાં અને એટલે જ લોકોનો વિશ્વાસ ભરોસો પ્રેમ ભાજપ પ્રત્યે વધ્યો છે અને ભારતની જનતા આગામી ચૂંટણી માટે પણ તૈયાર થઈને જ બેઠી છે કે ફરી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે વિકસિત ભારતનું સ્વપ્ન પૂરું કરવું છે અને ભારત ખૂબ આગળ વધે એ મોદી જ વધારી શકશે આ વાત પણ પ્રસ્થાપિત થઈ ગઈ છે એટલે આવનારી ચૂંટણીમાં ચારસો પાર એનડીએ અને ત્રણસો સિત્તેર ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલશે એ કોઈ નિસંધેહ છે કોઈ સવાલ જ નથી દિવાલ ઉપર લખાઈ ગઈ છે પરસોતમ રૂપાલા જે છે પરસો એક કદાવર નેતા છે ભાજપના જે કઈ વિવાદ બહેનો છે પરસોત્તમભાઈ પણ અવારનવાર માફી માંગી છે ક્ષત્રિય સમાજ પર પણ મને ભરોસો છે દિલેર સમાજ છે માફી આપશે અને આ પ્રશ્ન પૂરો થશે પરસોત્તમ રૂપાલા જે છે તેમણે પાંચ લાખની લીડનો પણ સંકલ્પ કર્યો છે કઈ રીતે રાજકોટથી તમે તેમની સાથે રહેશો અને કઈ રીતે આગળ તેમને વધારશો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ બેઠકો જીતશે અને બે હજાર ચૌદમાં પણ ગુજરાતની જનતાએ છવ્વીસમાંથી છવ્વીસ બેઠક આપી હતી બે હજાર ઓગણીસમાં પણ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો આપી છે અને ચોવીસમાં પણ છવ્વીસ બેઠક જીતશું અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઘોષણા કરી છે કે બધી બેઠકો પાંચ લાખથી વધુ લીટથી જીતે બધા સમાજને સાથે લઈને આગળ વધવાનું છે તો રાજકોટ પણ પાંચ લાખથી જીતશે વિજયભાઈ પરસોત્તમ રૂપાલા જે છે તેમની વાત કરીએ તો અત્યારે જે ક્ષત્રિય સમાજ છે તેમની હંમેશા સાથે રહ્યો છે ભાજપની સાથે રહ્યો છે ટિકિટ બદલવાની પણ ક્યાંક માંગ હતી કઈ રીતે જોઈ રહ્યા છે એટલે મેં કીધું ને કે રૂપાલા એ માફી માગી છે અવારનવાર માગી છે અને ક્ષત્રિય સમાજ એ દિલેર સમાજ છે માફી આપશે અને આ પ્રકરણ પૂરું થશે એવું મને પૂર્ણ શ્રદ્ધા છે ભાજપે ઉમેદવાર અહીંયાથી સ્પષ્ટ કરી દીધા છે પરંતુ કોંગ્રેસ જે છે તેમણે હજુ અહીંયા ઉમેદવાર ઉતાર્યા નથી પરેશ ધાનાણીની પણ વાત ચાલી રહી છે એટલે પરેશભાઈ કેટલા વખતથી આ ઓઢમાં છે એનો મતલબ જ એ છે કે રાજકોટથી ચૂંટણી લડવામાં એને ડર લાગે છે કારણ કે રાજકોટ ભાજપનો ગઢ છે અહીંયા ભૂતકાળમાં પણ ઘણા લોકોએ પ્રયત્ન કર્યા પરંતુ રાજકોટની જનતાએ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે અને ભાજપને જ કમળ ઉપર જ મત આપે છે એટલે પરેશભાઈ પણ વિચાર કરે છે એનો મતલબ જ છે વિચાર કરવો પડ્યો છે કોંગ્રેસની ઘણી એવી સીટો છે કે જ્યાં હજુ ઉમેદવારો જે છે તે સ્પષ્ટ નથી થઈ શક્યા કઈ રીતે જોઈ રહ્યા કોંગ્રેસ એક ડૂબતું નામ છે ઉમેદવારો મળતા નથી કાર્યકર્તાનો તો સવાલ જ નથી એટલે હારવા માટે કોણ લડે એ એની મોટી સમસ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો અંદર આ છે કેવો માહોલ રહેશે અને શું પરિણામો રહેશે હું માનું છું દેશભરમાં ચૂંટણીનો મુખ્ય મુદ્દો એ છે કે ભારતને આગળ વધારવા જે લોકો મહેનત કરે છે એ એક બાજુ છે અને જે લોકોને ભારત આગળ વધે એમાં રસ નથી એવા લોકો બીજી તરફ છે